તો જાડો જોવાનું આ દુઃખ થાય છે attack થાય છે આ થાય છે તે થાય છે અ કોઈ ચોંટી જાય છે કોઈ કે છે first કરે છે તો એના વિશે તમારો experience અને થોડાક આપો હા એટલે આપણો મૂળભૂત પ્રયોગ એ છે કે ફાઇલ એક એટલે કે મન વચન કાયા સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીની તમામ રિલેટિવ અવસ્થાઓ એના પરિણામો અસરો એ બધાને હું જોનારો જાણનારો માત્ર છું ટંકોત્કીર્ણ છું એટલે એમાં ભળી શકું એવો જ નથી કિરણ ઇમિસિબલ અને આનંદ સ્વરૂપ છું હવે એમાં રહેવા માટે આપણે આ જુદી જુદી રીતે દર્શનને ઉપયોગ કરીને આપણી કેળવણી એટલે કે ઉપયોગ આગળ વધારીએ છીએ આમ તો આ સમગ્રપણે છે પણ એમાં એક પાંચ ઇન્દ્રિયોનો તમે લીધું કે ભાઈ પાંચ ઇન્દ્રિયોના આધારે જે અસરો થાય છે હવે પાંચ ઇન્દ્રિયો તો સાધન સાધન મૂળ ખાલી છે છે અસરો અંદર થાય મન અને ચિતડા લેવલ ઉપર ઊભી થાય છે અહંકારના લેવલ કે અંતસ્કરણના લેવલ પર ઉભી થાય છે અને પછી એમાં બીજું બધું હોય છે ને એ બધામાં હું તો શુદ્ધાત્મા છું એટલે કે એને જોનારો જાણનારો માત્ર છું પણ એને આપણે અભ્યાસ માટે આ રીતે હવે સ્પર્શ ઇન્દ્રિયની આપણે વાત કરી તો સ્પર્શ ઇન્દ્રિયથી સુખ અને દુઃખ ખાસ તો સુખનો અનુભવ કરવાની આપણી એક મનની ગાંઠ અથવા લાલસા કો ગાંઠ કો હોય છે અને એમાં અનેક પ્રકારના સ્પર્શ આવતા હોય છે હવે સાદામાં સાદું સ્પર્શની વાત કરીએ આપણે તો દાદા કે છે ને કે ભાઈ આપણે ઠંડીના અહીંયા ઇન્ડિયામાં ઠંડીના દિવસો છે હમણાં તો કે ગોદડું ઓળી સુઈ જાય એમ તો કે હું સ્ત્રી કરતા વધારે વાલી લાગે એમ શું લાગે એટલે આપણે જોઈએ કે અત્યારે આ દેહ ઠંડીમાં ગોદડાની મજા લે છે કેવરી બેન એટલે એ થયું હવે ઘણી શું થાય તો કે દાદા કે છે ને કે આ થાય છે દેહ ને પણ માની લે છે કે મને મજા આવી મને ફાયું ના ફાયું તો કે ઠંડી ગરમી હવે ગરમી ધજાડે એવી ગરમી હોય અને ગરમ હવામાં હોય તો સ્પર્શ થાય ચામડીને પણ અકડામણ દેહને થતી હોય મને શું લાગે બહુ અકડામણ આટલી બધી નથી નથી અરે શુદ્ધાત્મા બાજુ જતો રહે થોડી વખત તો શું છે જ્યાં સુધી એસી ચાલુ કરે નહીં ત્યાં સુધી એનો શુદ્ધાત્મા પાછો ઠેકાણે પડે નહીં એમાં જો લાઈટ જતી રહી હોય અથવા કોઈને અગર એસી ના હોય ને અમદાવાદની ગરમી હોય તો કે સ્પર્શ હવે આ નિર્જીવ સ્પર્શની વાત કરીએ એવી ઠંડીનો સ્પર્શ પણ હોય છે પણ સૌથી વધારે મહત્વનું શું છે તો કે મિશ્ર મિશ્ર ચેતનનો સ્પર્શની જે વાત કરી છે દાદાએ અને ચેતનમાં નિર્દોષ સ્પર્શ એનો બહુ વાંધો નથી ઉઠાયો કે એ તો એટલે દરેકના પ્રકાર જુદા જુદા છે એમાં સ્પર્શ એ માધ્યમ છે દાદાજી મહાત્માઓને આશીર્વાદ આપે છે સ્પર્શ આખો જુદો છે બંનેને લાભદાયી એટલે દાદાજીને તો લાભની જરૂર પડે એમ કે બંને એટલે આત્મકલ્યાણ હેતુ છે માં દીકરાના સ્પર્શની વાત જુદી છે મમતા છે પણ છતાં એક અપલિફ્ટિંગ છે એવી રીતે ઘણી જગ્યા અપલિફ્ટિંગ તરીકે ઉપયોગ થાય પણ ચેતવણી રેડ સિગ્નલ ક્યાં મૂકે આવ્યું છે તો કે મિશ્ર ચેતનમાં એક સ્પર્શ કરે થાય ને તો એની અસર ચીત ઉપર કેટલો સમય સુધી રહે એ સ્પર્શ કર્યો એટલે ચિત્ત ઉપર કેટલોય સમય સુધી ચિત ત્યાં જલાયેલું રહે છે હવે સ્પર્શ તો સ્થૂળ વસ્તુ થઈ પણ અસર સૂક્ષ્મમાં પડે છે ક્યાં પડે છે ચિત્ત પર પડે છે મન પર પડે છે એટલે ત્યાં મારે ચેતવું પડે કે મને શુદ્ધાત્મામાં રહેવા ના દે જલ્દી શું છે ઢસડી જાય અને જો જાગ્રત ના હોય તો એ ક્યાંય નો ક્યાંય જતો રહે શું જતો રહે તો કે સ્પર્શ સુખમાં ની માન્યતા છે ની અને એમાં મિશ્ર ચેતન માં સ્પર્શ સુખની જે માન્યતા છે એ ત્યાં આગળ આપણે જાગૃત રહેવા જેવું છે કે ચિત્તને ઢસેડી ના જાય આ તો બાકી બીજું બધું તો નોર્મલ છ તો એક સ્પર્શ ને એમને વાત કરી લે સમજવા પણ આપણે તો એટલું જ મૂળ જાગૃતિ મૂકવાની છે કે અસર કોને થાય છે હું અસરનો જ્ઞાતા દ્રષ્ટા છું કે નથી કે હું એમાં ભળી જાઉં છું એ ગમતી હોય કે ના ગમતી હોય સાતા વેદનીય અને અસાતા વેદની એવા બે શબ્દ વાપરે શાસ્ત્રમાં બંનેને વેદનીય કયું છે સાતા એટલે કમ્ફર્ટની ફિલિંગ આપે મજા આવે ગમે સુવાળું લાગે ફાવે મનને ચિત્ત ને એમ હે વધારે મળત સારું એવું થાય ને અશાતા એટલે અકળામણ થાય ડિસ્કમ્ફર્ટ ભાગવાનું સહન ના થાય પણ બંને વેદનીયનો હું ફક્ત જ્ઞાતા દ્રષ્ટા છું કે પરિણામ મારું નથી જો સાતા વેદનીયમાં હું તન્મય નહીં થાઉ તો અસાતામાં પણ નહીં થાઉ જો સાતામાં તન્મય થયો તો અસાતામાં છૂટો રહી શકીશ નહીં એટલે સ્પર્શેન્દ્રિય ખરેખર તો પાંચે ઇન્દ્રિય માધ્યમ છે કવિરાજે એક પદમાં દાદાની દશા માટે લખ્યું કે ઇન્દ્રિયના ઘોડાની છૂટી મૂકી દીધી લગામ કેવળ જ્ઞાને મનવશ કીધું તેથી તનવશ વચન વિધાન ઇન્દ્રિયોનો પોતાનો નથી ઇન્દ્રિયો તો ટૂલ્સ છે કેવી રીતે વપરાય તો એનો એટલે કૃષ્ણ ભગવાનના પેલા રથના ઘોડાનું જે વર્ણન છે ને અગિયાર ઘોડા કેશય એવો છે પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અગિયાર મન અને કૃષ્ણ ભગવાન એ બધાની ઉપર શુદ્ધાત્મા ભાવે છે શુદ્ધાત્મા ભાવ તો કે છે કે ઇન્દ્રિયો ની ઉપર મન છે કે મન જો જ્ઞાને કરીને કેળવાયેલું ને સુંદર ને સરસ હોય તો ઇન્દ્રિયો એવી રીતે કામ આપે અને આમ થાય એટલે કે મન એકલું નહીં પાછું અંતસ્કરણ છે મન ત્યારે અંતસ્કરણ આવી જાય છે પછી ના રસો આવી જાય છે અને હું જો શુદ્ધાત્મા છું તેની પર જાગૃતિ રાખું તો ત્યાંથી પછી મુક્ત થઈ શકું નહી તો ના થઈ શકું એટલે એને જોવાની જાણવાની વાત છે અચ્છા બીજી ઇન્દ્રિયો આ સ્વાદે રસ રસે રસ લેનારી છે ને જે સ્વાદ એમાં તો આપણે બધા જ જે ફસાયેલા છીએ કેમ તો કે છેલ્લે જાય છે શું જાય છે એ જે રસલુબ્ધ પણ ભલે આપણે થોડા ઘણા મુક્ત થયા પણ હજી આપણે રસલુબ્ધ એટલે ખોરાકની ગ્રંથિઓ હજી જો રજનીભાઈ અમારે અહીંયા છે ને લગ્નમાં બધા કેટરસ પચાસ સાઈઠ આઈટમ રાખેલો ચોલ જોવા માટે દસ પંદર મિનિટ થાય કે કઈ જગ્યાએ શું છે

તો એ બધાની પાછળ આ વસ્તુ હવે ઇન્દ્રિયોનો વાંક નથી ઇન્દ્રિયો તો બિચારી પોતાના સ્વભાવમાં છે વાંક પાછળ રહેલી ગ્રંથિઓનો એટલે કે ગ્રંથિઓ પડી છે જે મારા દોષો સૂક્ષ્મ પડ્યા છે એ મારે જોડે જોડે જોતા જવાનું છે એમ એટલે દરેક ઇન્દ્રિયમાં કાન તો કે કાન તો બીજી રીતે તો સત્સંગ સાંભળે ને બહુ ઉપયોગી છે પણ કોઈ કોઈનું વાટે કોઈ કોઈનું ક્રિટિસિઝમ કરે કોઈ કોઈનું બોલે તારે કાનમાં જઈને અંદર કેટલી બધી અસર કરી દે કેવરી બેન તો આવા જ છે આરતી બેન તો હવે જવા દો ને વાત અંદરથી ગઈ આટલી બધી અસર થઈ કે કે તો તો અંદર કાચા કાન ના એટલે પછી આપણને એ ના ફાવે તા કે એને સાંભળવા સાંભળ્યા વગર તો રહે નહીં ને એટલે ટૂંકમાં ઇન્દ્રિયો તો આમ જુઓ તો પોતપોતાના ધર્મમાં છે પણ જાગૃતિ મૂકીને જોઈએ તો ક્યાં ક્યાં આપણે ભૂલા પડ એટલે મીન્સ ભૂલાવામાં નાખે છે ની અસરો ઇન્દ્રિયો થકી ઉત્પન્ન થતી અસરો ઇન્દ્રિયો પોતે નહીં એ આપણે જાગૃતિ મૂકી એમ કરતા કરતા આપણને બધું ઓવરઓલ જાગૃતિ આવે ફાઇલ એક ઉપર ખાસ તો એના અંત પરિણામો ઉપર ને અંતસ્કરણ ઉપર મને આવું સમજાય રજની દાદા એટલે આખને હમણાં તો આપણે સ્પોર્ટ્સ ઉપર લીધું છે હા જી જી આ તો બરાબર બરાબર છે हाँ तो मारो वारो आवे अठवाडिये दस दिवस ले बदु बदु सब आई नो आई नो सचो भाई ने एक्सपीरियंस क्यों सचो भाई आज चलो यस वो स्पर्श का ये चलता है और उसमें ऐसे संजोग होता है बीच बीच में कि कभी जैसे हम पब्लिक ट्रांसपोर्ट यूज करते हैं तो उसमें फिर लेडीज भी होती हैं और वो उसमें जो है उनका जब क्राउडेड होता है तो स्पर्श हो जाता है उनका तो उसमें दादाजी का फिर वो या, याद आता है कि उसमें खास जागृति रखनी है तो उस टाइम रिलेटिव रियल देखना और सब वो जो है मतलब अंदर से भावना होना कि ऐसा अलग से ही रहे तो ऐसा थोड़ा सा ऐसा कोशिश प्रयास किया था तो ये मैं एक्सपीरियंस शेयर कर વેરી ગુડ ઓકે હવે ટાઈમ થઈ ગયો છે તો ત્રી મંત્ર બોલાવો ભાઈ પ્લીઝ ફોલો કરજો